જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સની અંદર આપ સર્વનું સ્વાગત છે. 10મા ધોરણ પછી 11મા ધોરણની અંદર આવ્યા છીએ ત્યારે હવે આપણે નવા વિષયની અંદર ભણવાના છીએ. અલગ અલગ નવા વિષયો, નવી લેંગ્વેજ ભણવાની છે. દરેકના શબ્દો અલગ અલગ છે. આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે જે ભણવાનું છે એ ભૌતિક વિજ્ઞાનનું ખૂબ જ પાયાનું અને અગત્યનું પ્રકરણ ભણવા જઈ રહ્યા છીએ. જો કે આ પ્રકરણ આપણે અગાઉના ધોરણમાં ભણીને આવેલા જ છીએ, એનો ઉપયોગ પણ આપણે અગાઉ કરેલો છે, એટલે તેનું નામ પણ જો ખૂબ જ સરળ રાખેલું છે અને નામ છે એનું એકમ અને માપન. તો શરૂઆત કરીએ તો થોડીક બેઝિક શરૂઆતથી આપણે જોઈએ કે શા માટે મારે એકમની જરૂરિયાત થઈ, શા માટે મારે આ સમજવું પડે છે. તો એના માટે આપણે નાનપણથી પણ જે કોઈ પણ વસ્તુ જોઈએ છીએ બધાના એકમો જોઈએ છીએ. દાખલા તરીકે આપણે એવું કહીએ કે ભાઈ મારા મામાનું ગામ, તો આપણે એમ કહીએ કે ભાઈ 10 કિલોમીટર દૂર છે, તો 10 પછી જે બોલ્યા એ શું છે? એકમ છે. અને જે 10 એ શું છે? સંખ્યા છે. તો સંખ્યાને યોગ્ય એકમ સાથે જોડવામાં આવે તો એ 10 કિલોમીટર, એટલે આપણા મગજમાં તરત જ સમજણ પડે કે આ તો લંબાઈ માપી છે, એટલે કે અંતર થઈ ગયું. આપણે કોઈ વસ્તુ લેવા જઈએ, દુકાન ઉપર જઈએ અને ત્યાંથી આપણે એવું કહીએ કે મને 5 કિલો ખાંડ આપો, તો જો મિત્રો 5 કિલો, એ કિલોગ્રામ એ એકમ છે અને આપણે તરત જ સમજણ પડે કે આ તો દળનો એકમ છે, 5 એ સંખ્યા છે, તો યોગ્ય ભૌતિક રાશિ થઈ ગઈ કે નહીં. તો આવી રીતે આપણે છે માપન અને એકમ જોવાનું છે. તો શરૂઆત કરીએ મિત્રો કે આપણી આસપાસ બનતી ઘટનાઓ. હવે આપણી આસપાસ બનતી ઘટનાઓ તો બે પ્રકારની હોઈ શકે. એ આપણી આસપાસ બનતી ઘટનાઓની અંદર અમુક ઘટનાઓ છે એ કુદરતી હોઈ શકે અને બીજી ઘટનાઓ છે એ માનવ સર્જિત પણ હોઈ શકે. તો આપણી આસપાસ બનતી આવી કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓ છે, બે પ્રકારની ઘટનાઓ હોઈ શકે. અને આ ઘટનાઓનું આપણે સચોટ વર્ણન કરવું હોય તો એના માટે છે આપણે ચોક્કસ વૈજ્ઞાનિક ઢબે છે વર્ણન કરવું પડે. અને આ જે વૈજ્ઞાનિક ઢબે વર્ણન કરીએ છીએ એને આપણે સેના તરીકે ઓળખીએ છીએ? એકમ તરીકે, અને એની ભૌતિક રાશિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે બે ગાડી છે સામસામે આવીને અથડાણી. હવે બે ગાડી સામસામે આવીને અથડાયેલી છે, આ એક ઘટના છે. આ ઘટનાઓનું અલગ અલગ વ્યક્તિઓ દ્વારા જો આપણે એનું વર્ણન સાંભળીએ તો અલગ અલગ હશે. જો નાનો છોકરો આ ઘટના જોઈ હશે તો એનું વર્ણન કેવી રીતે કરશે કે ભાઈ બે, એક આ બાજુથી ગાડી આવતી હતી, બીજી આ બાજુથી ગાડી આવતી હતી અને છે એકબીજાની સામસામે અથડાઈ ગઈ, એકદમ સાદી ભાષામાં. એ જ 8મા 9મા 10માનો વિદ્યાર્થી એનું વર્ણન કરશે તો કેવી રીતે વર્ણન કરશે કે એક ગાડી રેગ્યુલર આવતી હતી, બીજી છે રોંગ સાઈડમાં આવતી હતી અને રોંગ સાઈડવાળા નું ધ્યાન હતું પણ રેગ્યુલરમાં આવતો હતો એનું ધ્યાન ન હતું, અને એકબીજાએ હોર્ન જે રોંગમાં આવતો હતો એ ખરેખર રોંગમાં આવે છે એટલે ખબર જ હતી, એ હોર્ન મારતો હતો પણ સામેવાળો વ્યક્તિ સાંભળે એની પહેલાં તો એકબીજા છે અથડાઈ ગયા. સાયન્સનો વિદ્યાર્થી કેવી રીતે એનું અવલોકન કરશે કે ભાઈ ગાડી આવતી હતી, તેના દળ આટલા હતા, એના વેગ આટલા હતા, વેગમાં આવી રીતના હતું અને એવી રીતે અથડાયા અને અથડામણને કારણે એની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થયું અને પરિણામે એનો આકાર બદલાઈ ગયો. તો આ જે વર્ણન છે ભલે એકની એક જ ઘટના છે, અલગ અલગ વ્યક્તિઓ દ્વારા એના અલગ અલગ વર્ણનો થયા છે. તો હવે એના જે વર્ણન અને બધું સ્પષ્ટ રીતે સમજવા માટે એકમ કોને કહેવાય, તો ભૌતિક રાશિના પ્રમાણિત માપને સેના તરીકે ઓળખવામાં આવે છે? એકમ તરીકે ઓળખવામાં આવે છે. ભૌતિક રાશિનું પ્રમાણિત માપ એને આપણે શું કહીશું? એકમ. તો આપણને પ્રશ્ન થાય કે ભૌતિક રાશિઓ એટલે શું, અને ઘણી બધી ભૌતિક રાશિઓ છે. તો મિત્રો, આ થોડુંક આપણો ટેક્સ્ટની બહારનું છે પણ સમજવું જરૂરી છે, એટલા માટે મેં લીધેલું છે કે જે ભૌતિક રાશિઓ વિજ્ઞાનના પાયાના ખ્યાલો સાથે સંકળાયેલી હોય. ભૌતિક રાશિઓ વિજ્ઞાનના પાયાના ખ્યાલ સાથે સંકળાયેલી હોય અને તેઓ પાછી એકબીજાથી કેવી હોય? સ્વતંત્ર હોય, તો એને આપણે સેના તરીકે ઓળખીએ છીએ? મૂળભૂત ભૌતિક રાશિઓ કહેવામાં આવે છે. આવી બધી ભૌતિક રાશિઓ છે એને શું કહીશું?
मूलभूत भौतिक राशिओ याद रखो विज्ञान ना पाया ना ख्याल साथे संकळायेलो हो। एक ज उदाहरण आपीने आपणे आगळ निकळीए, सूर्यनुं उगवुं। तो सूर्यनुं जे उगवुं छे ए शुं छे? मूलभूत ख्याल साथे संकळायेलुं छे। सूर्यનું ઉગવું છે સમય એ મૂળભૂત ખ્યાલ સાથે સંકળાયેલું છે, એને આપણે બીજા કોઈની સાથે સાંકળી નહીં શકીએ કે એવું પણ નહીં કરી શકીએ કે આટલું વજન થાય તો સૂર્ય ઉગે, આટલું અંતર કાપે તો સૂર્ય ઉગે, આપણે નહીં કહી શકીએ। તો સૂર્યનું ઉગવું છે અને બીજાથી સ્વતંત્ર છે એવું થોડું છે। કૂકડો બોલે તો સૂર્ય ઉગે, જૂનવાણીમાં આવ્યું હતું ને કે જ્યારે એલાર્મ નહોતા ત્યારે સવારના કોરમાં કૂકડો છે એ બોલે એટલે આપણને ખબર પડે કે ભાઈ સૂર્ય ઉગે। પણ એનો મતલબ એવો તો નથી ને કે કૂકડો ન બોલ્યો તો, ધારી લો કે કૂકડો મોડે સુધી પબજી રેમો અને સૂઈ ગયો તો કઈ, કૂકડો સૂઈ ગયો તો શું સૂર્ય નથી ઉગવાનો? એને કોઈ મતલબ નથી તો એમ, અને બીજા કોઈની સાથે સંકળાયેલ પણ નથી તો એવી રાશિને શેના તરીકે ઓળખવામાં આવે છે? મૂળભૂત ભૌતિક રાશિ તરીકે આપણે ઓળખીએ છીએ। ત્યાર પછી મૂળભૂત રાશિની મદદથી આપણે જે બીજી રાશિઓ લઈએ છીએ, યાદ રાખજો મૂળભૂત રાશિની મદદથી આપણે જે રાશિઓ લઈએ છીએ એને શેના તરીકે ઓળખવામાં આવે છે? સાધિત ભૌતિક રાશિ તરીકે ઓળખવામાં આવે છે, એને આપણે સાધિત ભૌતિક રાશિઓ કહીશું। દાખલા તરીકે મારે વેગ છે એનો એકમ મેળવવો છે, વેગ મેળવવો છે, વેગ નામની ભૌતિક રાશિ મેળવવી છે। તો વેગ કેવી રીતે આવી? તો કે વેગ બરાબર સૂત્ર તમને ખબર જ છે, અંતરના છેદમાં સમય। તો અંતર નામની ભૌતિક રાશિ અને સમય નામની ભૌતિક રાશિનો ગુણોત્તર કરી અને લાવ્યા છીએ, માટે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? સાધિત તરીકે ઓળખવામાં આવે છે। મૂળભૂત ભૌતિક રાશિઓ મિત્રો ખૂબ જ ઓછી છે, એનો ગુણાકાર ભાગાકાર વર્ગ એવું કરી અને ઘણી બધી સાધિત ભૌતિક રાશિઓ મેળવવામાં આવેલી છે। દાખલા તરીકે એક સારું ઉદાહરણથી સમજીએ કે મારી પાસે આપણે સપોઝ આમ કહીએ ને 32 પ્રકારના પકવાન બનાવ્યા છે, તો 32 પ્રકારના પકવાન કે ઘણા બધા પકવાન બનતા હોય તો બનવા માટે તો પાયામાં શું જોઈએ? લોટ। અને લોટ છે એ કંઈ 32 પ્રકારના લોટ ના હોય, લોટ છે એ બહુ ઓછી સંખ્યાના હોય, પણ એમાં આપણે કેવી રીતે મિશ્રણ કરીએ છીએ, કેમાં ખાંડ નાખીએ છીએ, કેમાં તેલથી તળીએ છીએ, કેને કે અલગ અલગ રીતે બનાવીએ છીએ, એની મદદથી અલગ અલગ વસ્તુ બને। દાખલા તરીકે ચણો એટલે કે ચણાનો લોટ, આ ચણાનો લોટ એક જ છે પણ એની મદદથી જુઓ કેટલી વસ્તુ બને, ફાફડા ચણાના લોટના બને, ગાંઠિયા ચણાના લોટના બને, પછી વણેલા હોય કે તીખા હોય કે ભાવનગરી હોય કે કોઈ પણ હોય ચણાના લોટના બને, મગજ સ્વામિનારાયણના મગજના લાડુ ચણાના લોટના બને, પછી લાહા લાડુ આપણે કહીએ એ પણ ચણાના લોટના બને, અરે આ ચોમાસાની સિઝનની અંદર વરસતા વરસાદની અંદર કુંભણિયા પણ ચણાના લોટમાંથી જ બને। તો આ બધું છે એ ચણાનો લોટ એક છે, એ મૂળભૂત છે, પણ એમાંથી અલગ અલગ રીતે બનાવેલો શું કહેવામાં આવે છે? સાધિત તરીકે ઓળખવામાં આવે। તો આ આપણું છે એક્સ્ટ્રા હતું, પણ આપણે એમાં જોઈએ કે ભાઈ મૂળભૂત એકમ કોને કહેવાય? ચાલો તો હું અહીંયા સમજાવી દઉં, મૂળભૂત એકમ એટલે શું? તો મૂળભૂત ભૌતિક રાશિના, મૂળભૂત ભૌતિક રાશિના એકમને મૂળભૂત એકમ અથવા તો એને પાયાના એકમ, કારણ કે આ મૂળમાં રહેલા છે, મૂળભૂત એકમ કહે છે અથવા તો એને પાયાના એકમ કહેવાય। તો બોલો સાધિત એકમ કોને કહેવાય? સાધિત એકમ એટલે શું? તો ખૂબ જ સરળ, સાધિત ભૌતિક રાશિઓના એકમને શું કહે છે? સાધિત એકમ કહે છે, સાધિત એકમ કહે છે। આ મૂળભૂત એકમ અને સાધિત એકમ કોને કહેવાય? તો આ હવે મૂળભૂત એકમો ક્યાંથી આવ્યા છે અને એના માટે વૈજ્ઞાનિકોએ જે અલગ અલગ સમયને અનુરૂપ છે પદ્ધતિઓ લીધેલી તો એ આપણે ભણવાનું છે। તો આ જે સાધિત રાશિઓ સાધિત એકમો હવે
આપણે જોઈએ એના મૂળભૂત એકમ. એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓમાં જોઈએ તો પહેલા તો જોઈએ કે ભાઈ આપણે મૂળભૂત રાશિઓ જોઈ ગયા. તો આ મૂળભૂત રાશિઓ કઈ કઈ છે? તો સામાન્ય રીતે આપણે અત્યારે જોઈશું એમાં મૂળભૂત રાશિની અંદર આપણે ત્રણ ગણીએ, દળ, લંબાઈ અને સમય. શા માટે આની જરૂરિયાત પડી? તો જૂના સમયની અંદર જ્યારે રાજા રજવાડાઓનું શાસન હતું એ દરમિયાન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈએ ત્યારે માપન અલગ અલગ હતા. લંબાઈનું માપન અલગ હતું, સમયનું માપન અલગ હતું. આ બધા અલગ અલગ માપનને લીધે છે જે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર વ્યવહાર કરવો થોડોક મુશ્કેલ હતો. અને ત્યાર પછી તો આ જેમ જેમ ટેકનોલોજીની શોધ થતી ગઈ તેમ તેમ અને રાજ્યોથી દેશ વચ્ચે વ્યવહારો થયા ત્યારે આવી ઘણી બધી તકલીફો પડતી હતી. અને આ તકલીફ ન પડે એના માટે વૈજ્ઞાનિકો ભેગા મળી અને એક ચોક્કસ માપ નક્કી કરવા માટેનું વિચાર્યું. જો પહેલાં દળના જુદા જુદા માપનો હતા તો એ દળના માપન જુદા જુદા કયા હતા? તો આપણે અત્યારે અમુક સમજીએ છીએ કે ભાઈ દળનું માપન તો કે ભાઈ કિલોગ્રામ કે ગ્રામની અંદર લેતા હોઈએ છીએ. ત્યાર પછી સાદું માપ હતું મણ, ત્યાર પછી છટાંગ, પછી તોલું. આ જે તોલું માપન છે એ તોલું માપન એટલે વજનનું જ માપન છે, તો એ પણ ત્યાં લેવામાં આવતું હતું. આવા ઘણા છે અલગ અલગ એના વજનના માપન હતા. લંબાઈ તો લંબાઈની અંદર મીટર, સેન્ટીમીટર, કિલોમીટર, ત્યાર પછી ફૂટ, ત્યાર પછી જે આવા અલગ અલગ માપનો એ લેવામાં આવતા હતા. સમયની અંદર ગણીએ તો સેકન્ડ, ત્યાર પછી મિનિટ, ત્યાર પછી કલાક, પ્રહર, આપણે જેને સાદી ભાષામાં આઠ પોર બે પોર કહીએ છીએ પ્રહર, એ આપણો તળપદી શબ્દ છે. પ્રહર એ સમયનો એકમ છે. ત્યાર પછી દિવસ, પખવાડિયું, મહિનો, અઠવાડિયું, આ બધા સમયના એકમો છે. આ બધાને એક સરખું કરવાની જરૂરિયાત પડી અને પરિણામે અલગ અલગ ભૌતિક રાશિઓ અસ્તિત્વમાં આવી. એમાંથી એક આવી ભૌતિક રાશિ, યાદ રાખજો, સીજીએસ પદ્ધતિ. કઈ ભૌતિક રાશિ આવી? સીજીએસ પદ્ધતિ. એમાં સી એટલે સેન્ટીમીટર, જી ગ્રામ અને એસ, એસ એટલે સેકન્ડ. આ સીજીએસ પદ્ધતિ થઈ એટલે કે નાના માપનોની પદ્ધતિ થઈ. બીજી પદ્ધતિ આવી એમ કે એસ પદ્ધતિ. એમ કે એસ પદ્ધતિ, એમ એમ એટલે મીટર, કે કે એટલે કિલોગ્રામ અને એસ એસ એટલે સેકન્ડ. આ ઉપરાંત જ્યારે આપણે અમેરિકા કે લંડનની અંદર વાત કરીએ છીએ ત્યારે તેઓ આ પદ્ધતિનો ઉપયોગ નથી કરતા. તો અમેરિકા અને લંડન માટે જે પદ્ધતિ છે એને બ્રિટિશ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. આ જે બ્રિટિશ પદ્ધતિ એટલે કે એને એફપીએસ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એફપીએસ પદ્ધતિ એટલે શું? એફ એફ એટલે ફૂટ, પી પાઉન્ડ અને એસ એટલે સેકન્ડ. આમ જુદા જુદા સમયે અલગ અલગ પદ્ધતિઓ હતી. આ બધી જ પદ્ધતિઓને એક કરવાની જરૂર પડી અને પરિણામે વૈજ્ઞાનિકો ભેગા થઈ અને આવી જે પદ્ધતિઓ આવી એમાં એમકેએસ પદ્ધતિ, સીજીએસ પદ્ધતિ, ત્યાર પછી એફપીએસ પદ્ધતિ. આ ઉપરાંત નવી પદ્ધતિ આવી, એ પદ્ધતિ છે એમકેએસએ. એનો મતલબ કે આ એમકેએસએની અંદર નવું ઉમેરવામાં આવ્યું અને પરિણામે જે પદ્ધતિ આવી છે એને એમ કે એસ એ પદ્ધતિ. પણ તમને આ
એમ કે એ પદ્ધતિ ચોપડીમાં આપેલી નથી. એ એટલે શું થશે? એમ્પિયર. એ એટલે થશે એમ્પિયર પદ્ધતિ. તો આ એમ કે એસ એ મીટર, કિલોગ્રામ, સેકન્ડ અને એમ્પિયર. અને ત્યાર પછી ઈસવીસન 1971 ની અંદર છે એક પદ્ધતિ આવી અને SI પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. SI પદ્ધતિ એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ. આ પદ્ધતિનો ઉપયોગ છે બધા જ વૈજ્ઞાનિકો ભેગા મળી અને નક્કી કરવામાં આવ્યું અને એ નક્કી થયા મુજબ બધા એકમો છે લેવામાં આવ્યા. અને SI પદ્ધતિની અંદર 7 મૂળભૂત એકમ લેવામાં આવ્યા અને આ જે 7 મૂળભૂત એકમો છે એ 7 મૂળભૂત એકમનો ઉપયોગ કરી અને છે નવા એકમો એના સંજ્ઞા છે જોવામાં આવ્યા. તો આપણે જોઈએ એના 7 જે એકમો છે એ મૂળભૂત એકમો કયા છે, શું છે. તો આપણી પાસે SI પદ્ધતિની અંદર જે 7 ભૌતિક રાશિઓ છે એ 7 ભૌતિક રાશિઓની અંદર લંબાઈ એ મૂળભૂત ભૌતિક રાશિ છે. 7 ભૌતિક રાશિની અંદર કઈ છે? એક છે લંબાઈ, ત્યાર પછી દળ, ત્યાર પછી છે સમય, સમય પછી છે વિદ્યુત પ્રવાહ. એ પણ મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવી છે. ત્યાર પછી આવ્યું થર્મોડાયનેમિક તાપમાન. થર્મોડાયનેમિક તાપમાન એ પણ મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવી. ત્યાર પછી લેવામાં આવી દ્રવ્યનો જથ્થો. દ્રવ્યનો જથ્થો એ મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવ્યું. અને છેલ્લું લેવામાં આવ્યું જ્યોતિ તીવ્રતા. ચલો, લંબાઈ એ મૂળભૂત ભૌતિક રાશિ છે. તો આ બધી એ શું થયું? સાથે સાથે મૂળભૂત ભૌતિક રાશિઓ, એને આપણે કહીશું મૂળભૂત ભૌતિક રાશિ. આ જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે એ 7 મૂળભૂત ભૌતિક રાશિ એને એકમ તરીકે દર્શાવવામાં અને એના જે એકમના સંકેત લેવાના છે ભાઈ લંબાઈ, તો લંબાઈમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ લંબાઈ ભૌતિક રાશિ છે એનો એકમ, તો એનો SI એકમ લેવામાં આવ્યો મીટર. દળ, તો એનો SI એકમ લેવામાં આવ્યો કિલોગ્રામ. સમય, સમયનો એકમ છે એ સેકન્ડ તરીકે લેવામાં આવ્યો. વિદ્યુત પ્રવાહનો એકમ લેવામાં આવ્યો એમ્પિયર. થર્મોડાયનેમિક તાપમાન એનો એકમ છે કેલ્વિન. દ્રવ્યનો જથ્થો મોલ અને જ્યોતિ તીવ્રતાનો એકમ છે કેન્ડેલા તરીકે લેવામાં આવ્યો. આ એના ભૌતિક રાશિ, આ ભૌતિક રાશિના શું થઈ ગયા? એકમો થયા. અને એકમના સંકેત કયા કયા છે? તો એના એકમના આપણે સંકેત લઈએ તો મીટરને મારે દર્શાવવું હોય તો સ્મોલ એમ વડે ખાસ યાદ રાખજો. આ તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી તમારે કામમાં આવશે. મીટર માટે સ્મોલ એમ છે, કિલોગ્રામ માટે કેજી, સેકન્ડ માટે આપણે એસ પણ લખીએ છીએ, ક્યારેક આપણે SEC પણ લખીએ છીએ. એમ્પિયર માટે કેપિટલ એ, કેલ્વિન માટે કેપિટલ કે, મોલ MOL અને કેન્ડેલા, કેન્ડેલા માટે આપણે શું લઈએ છીએ CD. આમ જુદા જુદા સમય માટે એનું મૂલ્ય અને એને આધારે આપણે આજે ભૌતિક રાશિઓ મળી. ભૌતિક રાશિઓના એકમ, એકમના સંકેત એનો ઉપયોગ કરવામાં આવ્યો. તો આ જે રાશિઓ છે એને આપણે શેના તરીકે લખીએ છીએ? મૂળભૂત રાશિ. આ જે મૂળભૂત રાશિઓ છે એનો ઉપયોગ કરી અને આપણે જો રાશિઓ બનાવીએ તો એને શેના તરીકે ઓળખવામાં આવે છે? સાધિત રાશિ. દાખલા તરીકે આપણે એક જોઈએ કે ઝડપ. તો ઝડપ એ મૂળભૂત રાશિ નથી, ઝડપ કહીએ અથવા તો આપણે એને વેગ કહીએ. તો એ મૂળભૂત રાશિ નથી. શા માટે મૂળભૂત રાશિ નથી? કારણ કે આપણે ઝડપનું સૂત્ર ખબર છે, અંતરના છેદમાં સમય. ઝડપનું સૂત્ર થાય અંતરના છેદમાં સમય.
तो जो आ अंतर ए मूलभूत राशि छे, श्या के लंबाई ની અંદર આવી ગયું સમય, તો મૂળભૂત રાશિ પરથી બનાવેલી રાશિ છે, માટે આ જે ઝડપ છે કેવી થઈ ગઈ, તો કે ભાઈ એ થઈ ગઈ સાધિત રાશિ. તો આનો એકમ જે થાય એને શું કહેવાય, સાધિત એકમ. દાખલા તરીકે અંતર, અંતરનો એકમ છે મીટર, સમયનો એકમ છે સેકન્ડ, તો વેગનો એકમ શું થઈ ગયો મીટર પર સેકન્ડ. એને લખાય કેવી રીતે, મીટર ના છેદમાં સેકન્ડ લખાય. આવું ન લખવું હોય તો મીટર સેકન્ડ રેસ ટુ માઇનસ વન, જો એક જ લીટીમાં એને લખવા માંગતો હોય તો એમ એસ માઇનસ વન તરીકે ઓળખવામાં આવે. તો મૂળભૂત રાશિ, મૂળભૂત રાશિ પરથી જે રાશિ મેળવવામાં આવી એને સાધિત રાશિ કહેવાય. સાધિત રાશિના એકમને શેના તરીકે ઓળખવામાં આવે છે, સાધિત એકમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ ઉપરાંત અમુક રાશિઓ એવી છે કે જે મૂળભૂત પણ નથી અને સાધિત પણ નથી, એવી રાશિઓને શેના તરીકે આપણે ઓળખીશું, પૂરક રાશિ તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી છે પૂરક રાશિ એટલે શું ને પૂરક રાશિ કોને કહેવાય. તો અમુક રાશિઓ એવી છે કે જે મૂળભૂત રાશિ પણ નથી અને મૂળભૂત રાશિ ઉપરથી મેળવી શકાતી પણ નથી, એટલે કે સાધિત રાશિ પણ નથી. તો આવી રાશિઓને શેના તરીકે ઓળખવામાં આવે છે, પૂરક રાશિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા બે પૂરક રાશિઓ છે ભણવાની છે. પહેલું છે સમતલ કોણ. ચાલો સમતલ કોણ કોને કહેવાય ને સમતોલ કોણ એ શું છે, તો આપણે ભૂમિતિની અંદર જે ભણી ગયા છે ખૂણો થીટા, એ સમતલની અંદર બનતો ખૂણો છે, માટે એને શેના તરીકે ઓળખવામાં આવે છે સમતલ કોણ તરીકે. આમ તો ખરેખર એ કેવી રીતે બે રેખાઓ એકબીજીને છેદે છે અને એક છેદતી હોય ત્યારે, કારણ કે રેખા એટલે અસંખ્ય બુંદનો સમૂહ થાય અને એ એકબીજીને કેવી રીતે છેદે છે અને એને આધારે છે ખૂણો બનતો હોય છે. પરંતુ આપણે સાદી રીતે આવી રીતે યાદ રાખીશું કે સમતલની અંદર બે રેખાઓ એકબીજીને છેદતી હોય ત્યારે છેદન બિંદુ પાસે જે ખૂણો બને એને શેના તરીકે ઓળખીશું આપણે સમતલ કોણ તરીકે. અને ખૂણો છે એ સમતલ કોણ છે, તો ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા તમે ભૂમિતિ અંદર ભણી ગયા છો કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાલો મિત્રો આ બિંદુઓ અહીંયાથી આપણે એક આટલી ચાપ લીધેલી છે, એ ચાપને મેં કીધું છે ડીએસ, અહીંયા ત્રિજ્યા આર છે, તો ખૂણો બરાબર થઈ ગયું ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે આપણે એને શા માટે પૂરક એકમ તરીકે ઓળખીએ છીએ, તો જુઓ આ ચાપ એ મપાય સેન્ટીમીટર અથવા તો મીટરમાં, આપણે સેન્ટીમીટરમાં લખીએ, ત્રિજ્યા એ પણ સેન્ટીમીટરમાં મપાશે. સેન્ટીમીટર સેન્ટીમીટર તો કેન્સલ થઈ ગયું, તો શું ખૂણાનો એકમ નથી, એટલા માટે થઈ અને ખૂણાનો એકમ એ રેડિયન લેવામાં આવે છે, જેને આપણે રેડિયન કહીશું. તો આમ આ ખૂણાનો એકમ થયો. બીજું ખૂણો ડિગ્રીમાં પણ હોય છે, રેડિયનમાં પણ હોય છે, એ આપણે એના જે રેડિયન અને ડિગ્રીમાં કેવી રીતે એકબીજાને કન્વર્ટ કરવા એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. બીજું જોઈએ ઘનકોણ એટલે શું છે અને કેવી રીતે, તો સિમ્પલ ઘનકોણ એટલે થ્રી ડાયમેન્શનની અંદર બનતો ખૂણો, એને શેના તરીકે ઓળખવામાં આવે છે ઘનકોણ તરીકે ઓળખવામાં આવે છે. આ થ્રી ડાયમેન્શનની અંદર બનતો ખૂણો, દાખલા તરીકે આપણા બિલ્ડિંગની અંદર આપણું જે મકાન છે, મકાનની અંદર પણ જે સ્લેબ અને દિવાલો જ્યાં ભેગી થાય ત્યાં જે ખૂણો બને એને ઘનકોણ તરીકે ઓળખવામાં આવે. અથવા તો આપણે શંકુ લઈએ, તો શંકુની અંદર જે છેડે બનતો ખૂણો છે કેવો છે, ઘનકોણ કહેવાય. અથવા તો આપણે તરબૂચ લાવીએ ત્યારે તરબૂચવાળાને ત્યાં તરબૂચ આપણે કપાવીએ છીએ, તો ત્યાં જે ખૂણા ઉપર બનતો જે ખૂણો છે, એકદમ છેડાની બાજુએ બનતો ખૂણો, એને ઘનકોણ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો ઘનકોણની વ્યાખ્યા, ઘનકોણને ઓમેગા વડે દર્શાવે, ખાસ યાદ રાખજો આ સંકેત છે એને ઓમેગા કહેવાય.
તમે દસમા ધોરણની અંદર આ સંકેત ભણી ગયા છો ને ઓહમ કહેતા હતા, દસમા ધોરણની અંદર આ સંકેતને તમે ઓહમ કહેતા હતા, આવશે આપણે. પણ અત્યારે આ જે સંકેત છે એને આપણે શું કહીશું, ઓમેગા. બરાબર, ડીએ અપોન આર સ્ક્વેર, ડી એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળનો એકમ મીટર કે સેન્ટીમીટર સ્ક્વેર, આનો એકમ પણ સેન્ટીમીટર સ્ક્વેર. તમે સેન્ટીમીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર કેન્સલ થઈ ગયા, તો આવા સંજોગોમાં આનો એકમ થઈ ગયો સ્ટી રેડિયન, એટલે કે સમતલ કોણ નો એકમ છે રેડિયન, ઘન કોણ નો એકમ છે સ્ટી રેડિયન અથવા તો એસઆર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ઘન કોણ ખૂબ જ અગત્યનો છે, ભલે આપણે અત્યારે આટલું યાદ રાખીને ભૂલી જઈશું, પરંતુ બારમા ધોરણની અંદર આનું ઘન કોણનું આપણે અહીંયાથી પણ સાબિત કરી શકીએ. અત્યારે મારે આ ઘન કોણની આ વેલ્યુ અત્યારે હું તમને લખી દઉં, 2π 1 cos θ, આ સૂત્ર મારે સાબિત કરવું હોય તો અત્યારે પણ થઈ શકે, પરંતુ એની સાબિતી માટે મને સંકલન આવડતું હોવું જોઈએ, અને જે હજી આપણે ભણવાનું બાકી છે એટલા માટે આ 2π 1 cos θ, જો આ ઘન કોણનો ઉપયોગ કરી અને દાખલા ગણવામાં આવે તો જે દાખલા 10-12 સ્ટેપની અંદર થતા હોય એ દાખલા આપણે 4 સ્ટેપની અંદર જવાબ લાવી શકીએ છીએ. અને એટલા માટે ભવિષ્ય માટે યાદ રાખજો, તમારી ચોપડીમાં પણ લખી નાખજો કે ઓમેગા બરાબર 2π 1 cos θ. પણ આ કોસ થીટા એટલે શું, તો જો અહીંયા થોડીક તમને સમજૂતી આપી દઉં, દાખલા તરીકે આ શંકુ છે એનો અહીંયા બનતો ખૂણો છે, થીટા એટલે શું, તો આને આપણે તિર્યક ઊંચાઈ કહીએ છીએ. આ જે તિર્યક ઊંચાઈ છે અહીંયા આપણે આવી રીતે આ જે ખૂણો બન્યો ને એને થીટા કહેવાય. આખો ખૂણો થીટા નથી લેતા આપણે, આખો ખૂણો થીટા નથી લેતા, પરંતુ આટલો નાનો જે ભાગ બન્યો એની આગળ બનતો ખૂણો એ થીટા છે. અને આનો ઉપયોગ કરી, આ થીટા આટલો ઉપયોગ કરી અને આ સૂત્ર વાપરીએ એટલે એના ઘન કોણના દાખલાઓ છે પણ થઈ જાય. નીટ અને JEE અંદર પણ આના જે દાખલાઓ આવશે એ આપણે આવી રીતે સોલ્વ કરીશું, તો ખૂબ જ સરળતાથી એ સોલ્વ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે પહેલાં તો પ્રારંભિક માહિતી ભણ્યા, ત્યાર પછી એકમ પદ્ધતિ અને આ બે વસ્તુઓ સમતલ કોણ અને ઘન કોણ છે એ શીખ્યા છીએ. બરાબર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના રૂપાંતરણો જે ડિગ્રી અને રેડિયનના છે એ જોઈશું અને આગળની વસ્તુ જોઈશું. આટલું છે, તૈયાર કરજો.